સુરેશ શર્મા, આના જ માફિયાઓ થયા બેફામ. જુઓ આ વિશેષ રિપોર્ટ. સુરતમાં વરાછા વિસ્તારમાં અનાજ માફિયા થયા બેફામ. સુરતમાં અનાજ માફિયાને કોઈનો ડર નથી રહ્યો. ધોળા દિવસે દુકાનદાર સસ્તા અનાજની ગાડી ભરીને ખુલ્લેઆમ સગે વગે કરતા જોવા માંડી રહ્યા છે. સુરતમાં વરાછા વિસ્તારમાં નાના વરાછામાં V1 દુકાનધારક 32 કટ્ટા સાથે પકડી પાડવામાં આવ્યો. દુકાનધારક હિંમતલાલ કાલુરામ શાહ આમ આદમી પાર્ટીના સંગઠન કાર્યકર્તામાં હોવાનું માનવામાં આવ્યું છે. ત્યારે 2 કલાકથી ટેમ્પો ઘટના સ્થળે હોવાથી સ્થાનિક કોર્પોરેટર પણ હાજર ના રહ્યા. જ્યારે આમ આદમી પાર્ટી સસ્તા અનાજનું ઝુંબેશ ચલાવવામાં આવ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટી આ દુકાન પર કેમ નથી ગઈ? આમ આદમી પાર્ટી કોઈ મિલીભગત લાગે કે શું? ત્યારે પોલીસ કંટ્રોલ કરતા આરોપી અને ટેમ્પા ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. કેમેરામેન KC વગાસિયા સાથે આશીષ ફળદુનો રિપોર્ટ, ગુજરાત 24 ન્યૂઝ. આજે જે ટેમ્પો પકડવા આવ્યો છે તે ગરીબના લોકોનો છે. અહીંયા જો સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન V1 વીરાલાલ કાલુરામ શાહની જે દુકાન છે ત્યાં બાજુમાં એકદમ અનુસૂચિત જાતિના લોકો રહે છે. તેઓ લોકોને કાંઈ ખબર નથી પડતી અને તેના ભાગનું જે સરકારી અનાજ જે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તેના ભાગના ઘઉં અને ચોખા આજે દુકાનદાર પલટી મારીને ફ્લોર મિલમાં આપી રહ્યું છે તેવું જાણવામાં આવ્યું છે. તેના આધારે અમને બાતમી હતી કે આ દુકાનદાર અનાજ પલટી મારીને ફ્લોર મિલમાં વેચી રહ્યો છે. સમગ્ર જાણ થતાં હું અહીંયા સ્થળ પર આવીને મેં 3 થી 4 વાર મામલતદારને પણ ફોન કર્યો પણ તેને રિસીવ નહીં કર્યો. અંતે મારે 100 નંબરમાં મેં ફોન કરીને આગળની કાર્યવાહી હાથ ધરાવી છે. તે ચોક્કસથી કહી શકાય કે આ V1 હીરાલાલ કાલુરામ શાહ છે. લોકોને બહુ જ છેતરી રહ્યો છે. મહિને અંદાજે 1 થી 2 લાખ રૂપિયા કમાઈ રહ્યો છે અને જેટલા ગ્રાહકને અનાજ ઓછું આપી રહ્યો છે તે મારી પાસે બધાયના સબૂત છે. પણ કહેવામાં આવે તો કોઈ પુરવઠા અધિકારી પણ આની કોઈ તપાસ કરતા નથી. 1 વર્ષ પહેલાં પણ મેં આના વિશે ફરિયાદ કરેલી પણ હજી સુધીમાં કોઈ પણ કાર્યવાહી થયેલી નથી. આ ચોક્કસથી કહેવાય કે આજથી 1 વર્ષ પહેલાં જે હિંમતલાલ કાલુરામ શાહ છે જાણવા મળ્યું છે કે એ આમ આદમીના વોર્ડ નંબર 2ના એને સંગઠિત મંત્રી બનાવ્યા છે તેવું જાણવામાં આવી રહ્યું છે. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી ત્યારે હિંમતલાલ કાલુરામ શાહની જ્યારે મિટિંગ હતી અને એને બનાવવામાં આવ્યું હતું. પણ આજ સુધીમાં એક દાખલો છે કે 1 વર્ષ જીતા આમ આદમી હરેક દુકાનમાં જાય છે, લોકોને જાગૃત કરે છે, તો આ દુકાનમાં કેમ નથી જતા? એનો કંઈક ને કંઈક છેડો આમ આદમી સાથે જોડાઈ રહેલો હોય તેવું લાગી રહ્યું છે. છતાં તો એ ચોક્કસથી કહે છે કે મને કોઈની ડર નથી લાગતો, તમારે જેને બોલાવો એને બોલાવી લો. તમે ચોક્કસથી કહે છે કંઈક ને કંઈક આમાં રાજનીતિ હોય થઈ રહી હોય લાગી રહ્યું છે. ટેમ્પાનો માલિક તો ખબર નથી પણ તે ટેમ્પાનો માલિક ભાગી ગયો છે અને પોલીસે 2 જણાની અટકાયત કરી છે માલિકની. આની કાર્યવાહી નહીં થાય તો આગળ અમે ગાંધીનગર સુધી રજૂઆત કરીશું. એની તો અત્યારે બહુ હાલ જાણકારી મને નથી પરંતુ એટલી ખબર છે કે આ માલિકનું અનાજ ભરેલું છે. મહેશભાઈ અણગણ, જનપ્રતિનિધિ વોર્ડ નંબર 3. કોઈ પણ વિસ્તારની અંદર કાળાબજારી કરતો હોય, કોઈ પણ અનાજ માફિયા હોય કે રેશનિંગની દુકાન ચલાવતા હોય એને કાયદેસર કાર્યવાહી કરી એને જે તે નિયમો લાગુ પડતા જે સજાઓ થતી હોય એના લાયસન્સ કેન્સલ થતા હોય કે કોઈ પણ પ્રકારની કાયદામાં જોગવાઈ હોય એ મુજબ એની ઉપર દંડની કાર્યવાહી થવી જોઈએ. એ કોઈ પણ પક્ષનો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય. ના, ઝુંબેશ હજુ પણ ચાલુ છે, કદાચ તમારા ધ્યાને નહીં હોય. આજની તારીખમાં 3 દિવસ પહેલાંની પણ વાત કરીએ તો સીમાડા ગામમાં પણ જ્યારે લોકોની ફરિયાદ હતી કે અહીંયા અમને અનાજનો જથ્થો પૂરો મળતો નથી તો હું અને મારા સાથી કોર્પોરેટર કનુભાઈ ગેડિયા પણ અમે બંને ઉપસ્થિત રહ્યા હતા. આવી જ રીતે કોઈ પણ જગ્યાએથી ફરિયાદ આવતી હોય તો હાલમાં પણ જઈએ છીએ. ડર એટલે નથી કે મારું એવું માનવું છે કે દરેક જગ્યાએ કેમ જનભાગીદારીથી કાર્ય થતા હોય એવી રીતે આની અંદર દરેક નેતા દરેક વ્યક્તિઓ જે કોઈ અનુસાર આવતા હોય છે આ દરેક લોકોને એમનો હિસ્સો કદાચ મળતો હશે એવું હું મારું માની રહ્યો છું અને એના હિસાબે જ આ લોકો બેફિકર થઈને ફરી રહ્યા છે અને ગરીબ લોકોનું જે એમના હકનું અનાજ છે એ એમને નથી મળતું. ખરેખર જો આજે આ રીતે લીગલ જથ્થો કોઈ પણ વ્યક્તિનો છે આ ઇલીગલ જથ્થો છે અને લીગલ તરીકેથી પકડાયેલો છે તો આવા દરેક વ્યક્તિઓ ઉપર કાર્યવાહી થવી જ જોઈએ. હું પણ માનું છું કે કદાચ આ જે પણ વ્યક્તિ છે એની દુકાન પણ જો બંધ થઈ જવી જોઈએ પણ ક્યાંક ને ક્યાંક કાયદાકીય અનુસારોને અડચણરૂપ બનાવીને લોકો સાથે ભાગીદારી કરીને હપ્તાઓ પહોંચાડીને પણ આને અવરોધી રહ્યા છે અને આવા લોકોને સજાઓ નથી થતી એના કારણે જ આ બધા જ બેફામ બની ગયા છે. હોઈ શકે આપનો કાર્યકર્તા હોઈ શકે તો એનો મતલબ એ નથી કે એને કોઈ સરકારે છૂટ આપી છે કે એને કોઈ પાર્ટીએ છૂટ આપી છે. એ કોઈ પણ પક્ષનો હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ કાર્યકર્તા હોય એમને માટે પણ બંધારણ મુજબ એક જ સરખી સજા છે એ વ્યક્તિને પણ થવી જોઈએ. એ પછી કોઈ પણ હોય એ તો નેતાને ખબર હોય ને. હું તો મારું મંતવ્ય આપી રહ્યો છું. જે તમારી પાર્ટી દ્વારા જે આજના કાર્યકર્તા સક્રિય કાર્યકર્તા છે એના વિરુદ્ધ આ પાર્ટી જે છે એ શું કરી પાર્ટી કાર્યવાહી કરશે જેને જે લાગશે એ પ્રમાણે.
આ બધું જ ઇલીગલ છે, સરકાર એને પ્રૂવ કરી દેશે કે આ વસ્તુ ઇલીગલ છે, એટલે તાત્કાલિક એની ઉપર પણ પગલા લેવામાં આવશે. હા પણ હું એ જ કહું છું કે આ કદાચ ઇલીગલ છે તો હા છે છે તો એ સાબિત કરીને એમની પહેલાં તો દુકાન બંધ કરવી જોઈએ સરકારે. સૌથી પહેલાં તો એને દંડ આપવો જોઈએ, એ પછી કોઈ પણ વ્યક્તિનો કાર્યકર્તા